હવે આગળ વાત કરીએ તો કચ્છમાં કમોસમી વરસાદથી કેરીના પાકને થયું મોટું નુકસાન. ભારે પવન અને વરસાદના કારણે કચ્છના ખેડૂતોનો તૈયાર થયેલો પાક બરબાદ થયો છે. કચ્છમાં અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. તેમજ બાગાયતમાં દાડમ અને કેસર કેરી ખારેકના પાકને ભારે નુકસાન થયું છે. ખરાબ હવામાનના કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના પાકને નુકસાન થયું છે. કચ્છના અંજાર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને ઝાડમાં લાગેલી કેસર કેરી પડી ગઈ, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું. આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે. નોંધનીય છે કે બજારમાં કચ્છની કેસર કેરીની માંગ સૌથી વધુ હોય છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી સતત કેરીના ઉત્પાદન સમયે હવામાનમાં ફેરફાર થતાં ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થઈ જાય છે. આ વર્ષે ખેડૂત કેસર કેરીની કેરીના ઉત્પાદનમાં વધારો થાય એવી આશા પર પાણી ફરી વળ્યું છે. ચાલુ વર્ષે 50-60% કેસર કેરીના ઉત્પાદનની આશા હતી, પરંતુ આ વર્ષે 20% કેરીનો પાક બરબાદ થયો છે. કચ્છના ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવું પડશે. આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતોની માંગણી છે. અલી મોહમ્મદ ચાકી, જેડએસ ટીવી, કચ્છ. કમોસમી વરસાદને કારણે કાલે જે પવન સાથે વરસાદ પડ્યો એમાં કેસર કેરીમાં આખા ખેડોઈ અંજાર તાલુકામાં ગામડો ગામ ભુજ ગામડામાં બધે કાલે કેસર કેરીમાં ખૂબ જ નુકસાન થયું છે. અને અવારનવાર બગાયત ઝાડી માટે કે અવારનવાર વાવાઝોડા કે વરસાદ પવન આવે છે, બગાયતમાં બહુ નુકસાન થાય છે. ખેડૂત બહુ મહેનત કરી રહ્યા છે કેસર કેરી પાક માટે, પણ કોઈ ઉત્પાદન નથી લઈ શકતા, કારણ કે અચાનક હવામાન પટ અદલબદલ થતી હોય પવનને કારણે, અને નુકસાન બહુ ખેડૂતને આ એના હિસાબે થતી હોય. તો બજારની અંદરમાં કેસર કેરી પણ બહુ વખાણમાં એમ કે સારી થશે, પણ 40-50% જ આવડી છે. એમાં કાલે 20-25% જેટલું તો કાલે નુકસાન થયું કેસર કેરીમાં. સમગ્ર અંજાર તાલુકો ભુજ જિલ્લામાં બધે ગામો ગામ બહુ કેસરનું નુકસાન થયું છે. એમાં ખેડોઈ ગામ અંજાર તાલુકાની આંબામાં બગાયતમાં બહુ વખાણમાં હતી કેસર કેરી, પણ આ ફેરે કાંઈ છે નહીં. આના વિશે કોઈ સરકાર કાંઈ પગલાં ભરે કે ખેડૂતને કોઈ લાભ મળે તો એના વિશે, બાકી તો મહેનત કરીને કોઈ